લાખણી તાલુકાની ગૌશાળા સંચાલકો અને ગામ લોકો દ્વારા લાખણીના લાલપુર ખાતે આવેલ રામદેવપીર ગૌશાળામાં બનાસકાંઠા સાંસદ ગિરિબેન ઠાકોરનું સન્માન કરવામાં આવ્યું હતું, જેમણે દેશની સંસદમાં ગૌહત્યા અટકાવવા જેવા મુદ્દાઓને લઈને રજૂઆત કરવામાં આવતા ગૌભક્તો દ્વારા સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો. બનાસકાંઠા સાંસદ ગિરિબેન ઠાકોરે લોકસભાની ચૂંટણી પ્રચારમાં ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે અને સમગ્ર ગૌવંશની હત્યા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે તેવી રજૂઆત લોકસભામાં કરવાનું વચન આપ્યું હતું. તે પ્રમાણે તેમના દ્વારા દેશની સંસદમાં રજૂઆત કરવામાં આવી હતી, ત્યારે લાખણી તાલુકાના લાલપુર ગામ ખાતે લાખણી તાલુકાની ગૌશાળા સંચાલકો અને લાલપુર ગામ લોકો દ્વારા બનાસકાંઠા સાંસદ ગિરિબેન ઠાકોરનો સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો. ગિરિબેન ઠાકોરે લાલપુર ગામ ખાતે આવેલ રામદેવપીના મંદિરે પૂજા અર્ચના કરી હતી, ત્યારબાદ તેમનું ગામ લોકો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. ગિરિબેને સભાને સંબોધન કરી સૌનો આભાર માન્યો હતો, સાથે સાથે મંચ ઉપરથી જાહેરમાં કહ્યું હતું કે વિધાનસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસ છોડી ભાજપમાં ગયેલા મહેશભાઈ દવેને કોંગ્રેસમાં જોડાવા ઘર વાપસીનું આમંત્રણ આપ્યું હતું. સાંસદ ગિરિબેન દ્વારા લાલપુર રામદેવપીર ગૌશાળાને 5 લાખ રૂપિયાની ગ્રાન્ટ આપવાની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારબાદ ગિરિબેને વૃક્ષારોપણ કર્યું હતું. આ પ્રસંગે વિવિધ ગૌશાળાઓના સંચાલકો સહિત મોટી સંખ્યામાં ગામ લોકો ગૌભક્તો ઉપસ્થિત રહ્યા હતા. આજે લાલપુરા લાખણી તાલુકાના તમામ આગેવાનો સાથે મળીને, તમામ ગૌ ભક્તો સાથે મળીને ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે એ વાત સંસદમાં ઉઠાવવા બદલ એમને એક સત્કાર સમારંભ રાખીને ગૌ માતા પ્રત્યેનો પ્રેમ એમને જાહેર કર્યો છે. આવનાર સમયમાં ગૌ માતા રાષ્ટ્રીય માતા બને એમાં જે કઈ લડાઈ લડવાની હોય એ લડાઈ અમારે ચાલુ હોય છે. ગૌશાળાના તમામ સંચાલકોનો એમાં સાથ સહકાર મળે, આમ જનતાનો મળે અને જે ગૌ માતા એના 33 કરોડ દેવતાનો વાસ આપણે કહીએ છીએ એનું રક્ષણ કરવું ખૂબ જ જરૂરી છે. એ બદલ હું લાખણી તાલુકાના તમામ ગૌ ભક્તોનો અને ગૌ સંચાલકોનો બધાનો હૃદયપૂર્વક આભાર માનું.